પરમ પૂજ્ય ગુરુદેવે પણ સૌથી પહેલો સંયમ એને 24 વર્ષના 24 મહાપુરસ્તરોની સાધના એ દાદા ગુરુદેવે બતાવી હતી. અને સાધના દ્વારા તો કંઈક પ્રાપ્ત કરી શકાય છે, સંયમ દ્વારા તો કંઈક પ્રાપ્ત કરી શકાય. અને આજના આ પ્રકરણની અંદર શૃંગી ઋષિ જે પ્રશ્ન પૂછી રહ્યા છે મહાપ્રજ્ઞને અને એનું સમાધાન બતાવી રહ્યા છે એ મંત્રની અંદર બતાવે છે. અને પ્રસન્ન થયા છે ઋષિના પ્રશ્નથી અને એટલે કહી રહ્યા છે, પ્રસન્ન મુદ્રયો વાચ સંપદો જીવનશ્યતુ ક્ષેત્રાણી સંતિ ચત્વારિ શ્રૂયતાં તન્મુનીશ્વરા શક્તિનિંદ્રિય સંબધા શક્તિ સમય સંયોતા વિચાર શક્તિ સૂર્યા ચ શક્તિ સાધન રૂપી. ચાર શક્તિ ચાર સંયમની વાત બતાવી મંત્રની અંદર. પહેલો સંયમ ઇન્દ્રિય સંયમ, બીજો સંયમ સમય સંયમ, ત્રીજો સંયમ વિચાર સંયમ અને ચોથો સંયમ સાધન સંયમ. ઋષિ બતાવે કે આગળના જે ત્રણ સંયમ છે ને, જે ત્રણ શક્તિ આગળની બતાવી એ તો ભગવાન દ્વારા પ્રાપ્ત છે, પણ જે ચોથી શક્તિ એટલે કે જે સાધન શક્તિ છે એ મનુષ્યએ સ્વયં પ્રાપ્ત કરવી પડે છે. અને એ સંયમ પ્રથમ સંયમની વાત બતાવે ઇન્દ્રિય સંયમ, પ્રથમ શક્તિ પ્રથમ સંયમ ઇન્દ્રિય સંયમ. અને એટલે આપણા કર્મકાંડની અંદર યજ્ઞ કર્મકાંડના એક એક વિધિ વિધાનની પાછળ પરમ પૂજ્ય ગુરુદેવે જીવન જીવવાની રીત બતાવી. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા સ્વાહા સ્વાહા કરી દેવાથી કે યજ્ઞનું બધું કર્મકાંડ કરી લેવાથી કે ભગવાનની પાસે પૂજામાં બેસી રહેવાથી પ્રાપ્ત ન થઈ જાય કંઈક, પણ એ કર્મકાંડની પાછળ આપણને શું કહેવા માંગે છે જીવન જીવવાની રીત બતાવે છે. અને એને જ્યારે આપણે આપણા અંદર ઉતારીએ ગ્રહણ કરીએ ત્યારે એનો લાભ પ્રાપ્ત થાય. અને એટલે કર્મકાંડની અંદર ન્યાસની વિધિ છે. ન્યાસ દ્વારા આપણી બધી ઇન્દ્રિયોને સંયમિત કરવામાં આવે. એમાં સૌથી પહેલા ઓમ વાંગ ન્યાસેસ્તુ નસોર્મે પ્રાણોસ્તુ અક્ષ્ણોર્મે ચક્ષુરસ્તુ કર્ણયોર્મે શ્રોત્રમસ્તુ બાહવોર્મે બલમસ્તુ ઉર્વોર્મે ઓજસ્તુ અરિષ્ટાણિ લિંગાણિ તનુસ્તન્વામે સહસંતુ. શું કહ્યું ન્યાસની અંદર? સૌથી પહેલા મુખને પવિત્ર બનાવ્યું. ગુરુદેવે કહ્યું કે જે છે ને એ બધું અહીંથી જ છે. મુખને પવિત્ર બનાવવાની વાત કરી. સૌથી પહેલો સંયમ મુખનો સંયમ. બે કામ કરે. આમ બધી ઇન્દ્રિયો જો આપી છે બે, પણ કામ એક કરે. કાન બે આપ્યા, પણ કા એનું કર્મ કયું? તો કે સાંભળવાનું. આંખો બે આપી, કામ શું એનું? તો કે બધાને જોવાનું. પણ પવિત્ર એટલે બનાવવાની કે સારું જોવાનું. સારું ક્યારે જોવાય? તો કે જ્યારે આપણે સારું કામ કરવા નીકળીએ ત્યારે. બધું બે આપ્યું છે, પગ બે છે, હાથ બે છે, પણ કામ એક છે બધાનું. પણ મુખ જેવું છે એ એક છે, પણ કામ બે. એક તો જે આવ્યું હોય એ બોલો ને, વાંધો નહીં. મુખ ખાવાનું કામ કરે ને બીજું બોલવાનું. ગુરુદેવ કહે કે આ બે ઉપર જે વ્યક્તિ સંયમ સાધી લે ને એને બીજી કોઈ વધારે સાધના કરવાની જરૂર ન પડે.
મુખનું કામ છે ખાવાનું. એટલે ગુરુદેવે પહેલો સંયમ બતાવ્યો કે સાત્વિક ભોજન, જેવું ખાય અન્ન એવું બને મન. ખબર જ છે, એવું ના કહેશો તો ચાલશે. સૂત્ર સેના માટે છે? આપણે વાંચવા માટે. પણ જેવું ખાય અન્ન એવું બને મન છે, આ વાસ્તવિકતા છે. ક્યારેક જુઓ તમે, અનુભવ કરજો કે ક્યાંક પ્રસંગનું જમ્યા હોય ને તો ચેન નહીં પડે તમને. ઘરે આવીને ભલે આખો દિવસ કામ નથી કર્યું પણ થાક લાગશે, થાકી જવાય, સુસ્તી લાગે. કેમ? તો કે અન્નનો પ્રભાવ છે. એટલે ગમે ત્યાં, ગમે તે જગ્યાએ, ગમે તેવા વ્યક્તિના હાથનું ક્યારેય ભોજન ગ્રહણ ન કરાય. પણ અત્યારે તો એ વાત કરવા જેવી જ નથી. હમણાં અહીંથી જેમાંથી કોઈક જોજો ઘરે જઈને, આજે કે બહુ ટાઈમ થઈ ગયો, ફોન કરશે, આજ બહાર મળ્યો છો ને. અને એટલે ગુરુદેવને યુગ દ્રષ્ટા હતા ને, ગુરુદેવ જોઈ લીધું હતું કે આવતો યુગ આવો આવવાનો છે. કેવો અત્યારે આપણે જોઈએ છે, આવું નાનું બાળક હોય ને એ એવું કે ચાલો ને પીઝા ખાવા જઈએ. પણ એ ટેવ કોને પડાવી છે? બધી મમ્મી અને પપ્પાએ, મા બાપે જ પડાવી છે. અને એમાં પણ ખાસ વધારે વાંક હોય ને તો માનો, આટલું કો સ્કૂલે જનારું બાળક છે ને, એને સવારના સમય સવારે વહેલા જવાનું હોય સ્કૂલે, એટલે હવે એને ઉઠવું પડે, નાસ્તો બનાવી દેવો હોય તો, અને નાસ્તામાં લઈ શું જાય જો ઉઠે નહીં તો વહેલા, એટલે પેલા જે બહારના જે પેલા પેકેટ આવે છે ને એ પકડાઈ દે, લે ખાઈ લેજો. અને એ પેકેટો બધા ખાય ખાય, અને આજે પછી આપણે બાળક પાસે આશા રાખીએ કે બેટા તારે તો મહાન બનવાનું છે. ક્યાંથી બને બાળક મહાન? મૂળ જ ખોટું છે અને એનો પ્રભાવ છે. અને પહેલાના સમયમાં જે મહાન વ્યક્તિત્વો થઈ ગયા ને, એની માએ બધાને બહારનું તો ખવડાવ્યું, એને પોતાના હાથે જાતે રસોઈ બનાવી, અને એ મહામંત્રનું સ્મરણ કરતા કરતા જ્યારે રસોઈ બનાવતી હોય માં, અને એ પ્રેમ ભર્યા એના મનથી, એના અંતઃકરણથી જ્યારે બાળકને ખવડાવતી હોય ને, એ બાળક મહાન બની શકે. જેવું ખાય અન્ન એવું બને મન, જેવું બને મન એવા બને ના વિચાર, જેવા વિચાર હશે ને એવું બનશે એનું કર્મ. સાંકળ છે. એટલે એટલા માટે પહેલો સંયમ અન્ન ઉપર આજથી સંકલ્પ કરીએ. બીજો તો તમે કહેશો કે કેટલાક સંકલ્પ લેવાના, પણ કથા એટલા માટે નથી કે અહીંથી સાંભળીને જતા રહો, પછી થોડાક સમય પછી કોઈ પૂછે કે કથા હા સારી હતી બહુ, પણ ખબર નહીં હવે, યાદ નથી. પણ સંકલ્પ લઈને ગયા હશો ઘરે અને એ સંકલ્પને આપણે અપનાવી લીધો હશે ને તો એ યાદ રહેશે. પહેલો સંયમ અપનાવીએ આજથી આપણે, આજથી નક્કી કરજો. અને એમાં જે વધારે બહારનું ખાતા હોય ને એને હું વિનંતી કરું કે તમને જે પહેલા બહુ ભાવતું હોય ને, આજથી નક્કી કરો કે હવે અઠવાડિયામાં કદાચ 3 દિવસ ખાતા હોય તો હવે અઠવાડિયામાં 1 દિવસ, મહિનામાં 1 દિવસ, અને ધીમે ધીમે કરીને છોડી દેવાનું.